ચાલો થોડું વધારે જાણીએ. શું તમે કોઈને ફૂલો વેચતા જોયા છે? જો તમારી આસપાસ કોઈ ફૂલો વેચનારો હોય તો તેમને આ પ્રશ્નો પૂછો અને જવાબ લખો કે તેઓ કયા કયા ફૂલો વેચે છે. તો ફૂલ વેચનારાઓ ગુલાબ, ગલગોટો, ટગર અને મોગરાના ફૂલો વેચે છે. તેઓ આ ફૂલો ક્યાંથી લાવે છે? તેઓ આ ફૂલો ફૂલોના બજારમાંથી વહેલી સવારે લઈને આવે છે. લોકો ફૂલો શા માટે ખરીદે છે? તો લોકો દેવોની પૂજા કરવા માટે, મંદિરમાં ચડાવવા માટે કે લગ્નની ચોરી શણગારવા માટે, હાર બનાવવા માટે, શુભેચ્છા પાછળવા માટે અથવા તો ગુલદસ્તો બનાવવા માટે ફૂલ ખરીદે છે. ફૂલો વેચનાર ફૂલો કયા રૂપમાં વેચે છે? તો ફૂલો વેચનારા આ ચિત્રમાં જુઓ, તમે જોયેલા ફૂલોના રૂપ સામે ખરાની નિશાની કરો. અહીં તમે જે ફૂલ જોયા છે ને ત્યાં તમારે માત્ર ખરાની નિશાની કરી દેવાની છે. આ સિવાય ફૂલનું બીજું કોઈ રૂપ તમે જોયું છે? તો તમે ફૂલોના તોરણ બનાવેલા જોયા હશે, બરાબર છે? લગ્ન પ્રસંગે સજાવટ માટે પણ ફૂલો વપરાય છે, તો લખી દેવાનું અહીં. કેટલાક ફૂલો અલગ અલગ રૂપમાં ઉપયોગ થાય છે, જેમ કે ગુલાબ અને ગલગોટો હાર બનાવવામાં ઉપયોગી છે અને છૂટક પાંખડીઓ પણ તેની વપરાય છે. આ અલગ અલગ રૂપમાં ફૂલોની કિંમત શોધી કાઢો. તો એક ફૂલની કિંમત કેટલી? એક કે બે રૂપિયા. એક હારની કિંમત કેટલી? હારમાં 100-200 ફૂલો હોય ને એની કિંમત 200 રૂપિયા. અને એક પુષ્પગુચ્છની કિંમત તો 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી હોય. ફૂલો વેચનાર પુષ્પગુચ્છ કે ફૂલોની જાળી કોઈની પાસેથી બનાવતા શીખ્યા છે? કોની પાસેથી? ફૂલો વેચનારા મોટે ભાગે પરંપરાગત વ્યવસાયમાંથી આવે છે, એટલે ઘરના વડીલ પાસેથી તેઓ આ કલા શીખ્યા હોય છે. તેમના કુટુંબમાં બીજો કોઈ સભ્ય આ કામ કરે તેવું તે ઈચ્છે છે? કેમ? તેમના કુટુંબમાં બીજો કોઈ સભ્ય આ કામ કરે તેવું તેઓ ઈચ્છતા નથી, કારણ કે આ કામમાં જોઈએ એટલું આપણને વળતર મળતું નથી. મહેનત વધારે હોય છે પણ એ પ્રમાણે આપણને પૈસા મળતા નથી, એટલે તે લોકો એવું ઈચ્છતા નથી કે અમારા કુટુંબના બીજા સભ્યો પણ આ કામ કરે. તો ચાલો હવે એક પ્રવૃત્તિઓ કરીએ. 4-5 મિત્રોનું એક જૂથ બનાવી પ્રવૃત્તિ કરો. વૃક્ષ કે છોડ પરથી પડી ગયેલા ફૂલો વર્ગમાં લાવો. આ ફૂલો જૂના સમાચારપત્ર વચ્ચે એકબીજાને અડે નહીં તેવી રીતે ફેલાવી દો. હવે સમાચારપત્ર ઉપર ભાર મૂકી દો. ફૂલો સુકાઈ ન જાય ત્યાં સુધી દબાવી રાખો. ત્યારબાદ બધા ફૂલોને સાચવીને લઈ લો. સ્કેપ બુક એટલે કે ફૂલ પોથી તૈયાર કરો. તમે આ સુકાયેલા ફૂલોનો સુંદર કાર્ડ બનાવવા માટે પણ ઉપયોગ કરી શકો છો. હવે રતન તો વાડીમાં આગળ ને આગળ ચાલતી જ જાય છે. ખેતરના એક ખૂણે તેણે થોડા માણસોને એક ક્યારામાં ઘાસ સાફ કરતા જોયા. તેણે પણ ત્યાં જઈ ઘાસ ખેંચવાનું ચાલુ કર્યું. શું થયું ખબર છે? તેના નાજુક હાથ ઘાસ ખેંચવાને લીધે લાલ થઈ ગયા. ત્યાં ઘાસ ખેંચતા કેટલાકના મૂળ પણ ખેંચાઈ આવ્યા. શું તમે કહી શકો છો કે બધા જ છોડને મૂળ હોય છે? તમારી આજુબાજુ થોડા વૃક્ષો અને છોડ જુઓ, તેમના મૂળ કેટલા ઊંડા અને ફેલાયેલા છે તેનું અનુમાન કરો. ત્યાં રતને જોયું કે રામજીભાઈ મૂળા ખેંચીને બહાર કાઢતા હતા. રતને રામજીભાઈને પૂછ્યું તો તેમણે કહ્યું, બેટા આ મૂળા છે અને તે પણ મૂળ જ છે. ત્યાં અચાનક જ એકદમ વરસાદ શરૂ થઈ ગયો. ભારે પવન સાથે વરસાદ હોવા છતાં ખેતરના કિનારે ઊભા વૃક્ષો પણ અડીખમ ઊભા જ હતા. ભારે પવન હોવા છતાં વૃક્ષ કેમ ન પડ્યું? અનુમાન કરો. ભારે વરસાદ પડવા છતાં પણ વૃક્ષ ન પડ્યું, કારણ કે વૃક્ષનું મૂળ જમીનની ખૂબ ઊંડી સુધી ફેલાયેલું હતું અને મૂળ ખૂબ જ મજબૂત હતું. ઉગતા નાના છોડને પાણી ન મળતા જ તેના સુકાયેલા પાંદડા ફરી તાજા કેમ બની જતા હશે?
ઉકેલો નાનકડો છોડ સજીવ છે. સજીવને ખોરાક, હવા અને પાણીની જરૂરત પડતી હોય છે. તેના લીધે નાના છોડને પાણી મળતા જ તેના સુકાયેલા પાંદડા ફરી તાજા બની જાય છે. તમારી આસપાસ કયા છોડને નિયમિત પાણી આપવું જોઈએ? તો આપણા ઘરમાં તુલસી ક્યારો હોય તેને આપણે નિયમિત પાણી આપીએ છીએ. રતનને પણ ખબર પડી ગઈ કે તેના ઘરની આગળ ઉગેલા મોટા લીમડાને તેણે ઘણા સમયથી પાણી નથી પાયું. તેણે વિચાર્યું, તો તે લીમડો ક્યાંથી પાણી મેળવતો હશે? તમારી આસપાસના કયા વૃક્ષને નિયમિત પાણીની જરૂર છે તે ક્યાંથી મેળવે છે તે તમારે લખવાનું છે. હવે જો વિદ્યાર્થી મિત્રો કે અહીં શાકભાજીના ચિત્રો આપ્યા છે. હવે કયા શાકભાજીના ચિત્રોને મૂળ છે તે આપણે શોધીને લખી દેવાના છે. જેને મૂળ હોય ત્યાં તમારે ખરાની નિશાની કરી દેવાની. રતનને હવે છોડ વિશે વધુ ને વધુ પ્રશ્નો થવા લાગ્યા. તેણે શાળાની દિવાલમાંથી છોડને ઉગતો જોયો અને તેને આશ્ચર્ય થયું કે આવું કેમ થયું હશે? આ છોડના મૂળ કેટલા ઊંડા જતા રહ્યા હશે? તો આ છોડના મૂળ દિવાલમાં ઘણી ઊંડા સુધી ગયા હશે. મૂળને પાણી કેવી રીતે મળતું હશે? દિવાલમાં રહેલી તિરાડો દ્વારા તેને પાણી મળતું હશે. આ છોડ કેટલા મોટા થતા હશે? એકાદ મીટર જેટલા મોટા થતા હશે. આ દિવાલનું શું થતું હશે? લાંબા ગાળે આ દિવાલ તિરાડમાંથી તૂટી પડશે. અને ચિત્રમાં આપેલ છોડનું નામ શું છે? તો ચિત્રમાં આપેલા છોડનું નામ છે પીપળો. તમે આવી રીતે દિવાલની તિરાડમાંથી છોડ ઉગતો જોયો છે? ક્યાં જોયો છે? તમને કયા પ્રશ્નો થયા? પ્રશ્નોના જવાબ તમે તમારા વડીલો પાસેથી જાણીને અહીં લખી દો. રતનને ખેતરના શેઢે એક મોટું ઝાડ રોડ પર પડેલું જોયું. તેણે તેની શાળાનું લીમડાનું વૃક્ષ યાદ આવ્યું. શેઢે પડેલા વૃક્ષના થોડા તૂટેલા મૂળ જોઈ તે જોઈ શકતી નથી. તેણે વિચાર્યું કે આ વૃક્ષને કોઈએ ઉગાડ્યું હશે કે જાતે જ પડી ગયું હશે? તો એને વિચાર આવ્યો કે નક્કી આ પવનથી પડી ગયું હશે. અને આ વૃક્ષ કેટલું જૂનું હશે? તો જોવા પર છે વૃક્ષ આશરે 60-70 વર્ષ જૂનું લાગતું હતું. શેઢા પરના પથ્થરોની વચ્ચે આ વૃક્ષ પાણી ક્યાંથી મેળવતું હશે? તો શેઢા પરના પથ્થરોની વચ્ચે આ વૃક્ષ મૂળ દ્વારા પાણી મેળવતું હશે. ચાલો હવે આપણે વાત કરીએ કે આપણા વિસ્તારમાં કયા વૃક્ષ જૂના છે, તે કેટલા જૂના છે તે તમારા વડીલો પાસેથી જાણી લો. આ વૃક્ષ પર રહેતા પ્રાણીઓના તમારે નામ લખો. વૃક્ષ પર જેટલા પ્રાણીઓ રહે ને બધા પ્રાણીઓના નામ આપણે લખી દેવાના. તમે કોઈ મોટા વૃક્ષ નીચે પડેલું જોયું છે? તમે જો જોયું ત્યારે શું વિચાર્યું? કે ચોમાસામાં ભારે વરસાદને કારણે લીમડાના વૃક્ષને નીચે પડેલું જોયું છે, ત્યારે એવું થયું કે લીમડો કોણે વાવ્યો હશે અને તેની ઉંમર કેટલી હશે? વિદ્યાર્થી મિત્રો, આગળનો પાઠ આપણે આવતા વિડીયોમાં જોઈએ.